ભરતસિંહ મને કહેતો હતો કે તારા ભાઈને બચાવવો હોય તો જંગલમાં આવી જજે. એ ફટાફટ રોહિતને ગોતો, એને કંઈ થવું ના જોઈએ. ભાઈ જલ્દી આમ જુઓ, રોહિત રોહિત, એ રોહિત, આ શું થઈ ગયું તને? આખો ગોલ નાનકા રોહિત, એ રોહિત. રડી લે રાજ, રડી લે, આ તો હજુ મારી શરૂઆત છે. આગળ આગળ તું જો હું શું કરું છું. ભૂલ કરી તે મારી સાથે દુશ્મની કરીને, અને એનાથી મોટી ભૂલ કરી તે મારા પરિવાર પર જઈને. હવે તું જો હું તારા પરિવારના શું હાલ કરું છું. આજે તો તારા નાનકાને માર્યો, અને સમય આવશે એટલે તારો બીજો ભાઈ આ કિશન પણ ગયો. ભરતસિંહ, હું તને જીવતો નહીં મૂકું. નાનકા ભાઈ, આ શું થઈ ગયું? હવે આપણે શું કરશું? હવે તો હું એવું કરીશ કે ભરતસિંહના રૂંવાટા ઊભા થઈ જશે. પણ શું? હું એની મન બુદ્ધિ બેનને ઉઠાવીશ અને એના એટલા ટુકડા કરીશ કે જોઈને ભરતસિંહના પગ નીચેથી જમીન છળકી જશે. પણ ભાઈ, એને ઉઠાવશે કોણ? અને ભરતસિંહના ઇલાકામાં પગ મૂકવાની હિંમત છે કોણ આમાં? પ્રકાશ, 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 પ્રકાશ. આ ગામમાં ફક્ત પ્રકાશની જ લુખાગીરી ચાલે છે, બાકી કોઈની તાકાત નથી કે આ ગામમાં એની હુકુમત ચલાવી શકે. ચાલ નીકળ. ધ્યાન રાખજે પ્રકાશ, આ તને બહુ મોંઘું પડશે. કશો વાંધો નહીં ભાઈ, એ તો આપણો દુશ્મન છે તો એ થોડી આપણું કામ કરશે. દુશ્મનને દોષ કેવી રીતે બનાવો એ આવડે છે મને. સાંભળો, એ તમે નાનકાને ઘરે લઈ જાઓ, હું આવું પેલાને મળીને. ચાલ કિશાન. જય માતાજી. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જણાવવા માગું છું મોસ્ટ બેટ વિશે. મોસ્ટ બેટમાં તમારી મજા ક્યારેય ખતમ જ નહીં થાય, જ્યાં તમે રોજબરોજની જિંદગીથી છુટકારો લઈને ઉસ્તાદ અને નવી ભાવનાઓની દુનિયામાં ડૂબાડી દેશે. અંદર બહાર એવિએટર, ક્રેસેક્સ, જેટેક્સ, ચૂસ કરવા રમતોની એક વેરીસ વેરિટીને સાથે બધા માટે કંઈક ને કંઈક છે. એન્ડ્રો રસેલ મોસ્ટ બેટ પર વિશ્વાસ કરે છે અને હું પણ. મોસ્ટ બેટ દુનિયાભરમાં સૌથી વિશ્વાસુ બુક મેકર્સમાંથી એક છે. આની જોડે એક ઇન્ટરનેશનલ લાયસન્સ છે. શું મોસ્ટ બેટ સૌથી વધુ બેટને અસાધારણ રીતે સરસ બનાવે છે? મોસ્ટ બેટમાં 5 મિલિયનથી પણ વધારે એક્ટિવ યુઝર છે. લોકો દરરોજ અસલી પુરસ્કાર જીતે છે. આપણા ફેવરિટ એવિએટર અને અંદર બહાર સાથે વિભિન્ન પ્રકારની ગેમો, આમાં તમે તરત ડિપોઝિટ અને વિથડ્રોલ કરી શકો છો, અને સાથે સાથે 24/7 કસ્ટમર સપોર્ટ પણ, અને જોડે વીકલી બોનસ અને ઓફર. તો મિત્રો, હવે તમે રાહ કોને જુઓ છો? જલ્દીથી મોસ્ટ બેટ સાથે જોડાઓ અને રજિસ્ટ્રેશન પછી ફર્સ્ટ ડિપોઝિટ પર 34,000 વેલકમ બોનસ અને 250 ફ્રી સ્પિન મેળવો, અને તરત વિથડ્રોલ કરો ગૂગલ પે, ફોનપે, પેટીએમ વગેરેમાં, એ પણ 15-20 મિનિટમાં. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરીને મારો પ્રોમોકોડ પ્રકાશ8 યુઝ કરો અને મેળવો 150% સુધી વેલકમ બોનસ. સારા સમય અને મોટી જીત માટે અત્યારે જ મોસ્ટ બેટ સાથે જોડાઓ. ચલે હપ્તો લાય. પ્રકાશ, તારું એક કામ પડ્યું છે. મારા દુશ્મનોને ક્યારથી મારા કામ પડવા લાગ્યા? ચલાય બાકડે બેસીને વાત કરીએ. બોલ ભાઈ, મારું શું કામ પડ્યું તને? એક છોકરીને ઉઠાવવાની છે. સોરી, હું આવા કામ નથી કરતો. અરે, આ હપ્તા ઉઘરાઈને તને શું મળતું હશે? અને જો તું મારું આ કામ કરી દઈશ, તું કઈશ એટલા રૂપિયા આપીશ? 5 લાખ, 10 લાખ. શું શું બોલ્યો? 5 લાખ, 10 લાખ? અરે, આટલા રૂપિયા તો જો હું આખું ગામ લૂંટી નાખું ને તો એ ભેગા ના થાય. મને મંજૂર છે તારી આ ડીલ, તું ખાલી બોલ ક્યાંથી ઉઠાવવાની છે. જો સાંભળ, ભરતસિંહ કરીને એક ડોન છે,
એની સાથે મારી ખતરનાક દુશ્મની થઈ ગઈ છે અને એના કારણે આજે એને મારા નાના ભાઈને મારી નાખ્યો છે, તો હું એની બેનને પતાવવાનું વિચારું છું. અરે જે હોય એ, મને એનાથી કઈ લેવા દેવા નથી. તું ખાલી મને એમ કે ને એ મળશે ક્યાં? એક મિનિટ જો, આ છે એ છોકરીનો ફોટો અને આ ત્યાંનું લોકેશન છે. આટલામાં ભરતસિંહના માણસો હોય છે અને ત્યાંથી તારે આ છોકરીને લાવવાની છે. થઈ જશે, તો બોલ ક્યારે ઉઠાવ અને ક્યાં લઈને આવું? આવતીકાલે સવારે એને ઉઠાવીને લેતો આવજે જંગલમાં અને તારા 5 લાખ લઈ જાજે. 5 નહીં 10. ઓકે, મને મંજૂર છે. પણ હા, કામ તો થઈ જશે ને? એકવાર આ પ્રકાશે જુબાન આપી દીધી એટલે વાત પૂરી. અને જો કામ ના થાય ને તો તું મારા ટુકડા કરી નાખજે. સારું, તો ચાલ કાલે મળીએ. ચાલ કિશાન. આ ભરતસિંહનું નામ સાંભળ્યું તો છે અને કહેવાય છે કે બહુ જ ખતરનાક છે, એટલે કાલના કામમાં થોડું રિસ્ક તો છે. પણ કંઈ વાંધો નહીં, જો પૈસા કમાવા હોય તો થોડું રિસ્ક તો લેવું જ પડે. પડવા દે સવાર. એના માણસો તો ઊભા છે, પણ આ ભરતસિંહ કે એની બેન તો ક્યાંય દેખાતી પણ નથી. હા, આવી ગયા. નિધિ, તું અહીંયા જ બેસજે, મારે એક કામ છે એ હું પતાવીને આવું. અને જો તારે કોઈ પણ વાતની જરૂર પડે તો આપણા માણસો અહીંયા જ છે, એમને કહી દેજે. હો હા ભાઈ. સાંભળો એ, હું આવું એક કામ પતાવીને, ત્યાં સુધી નિધિનું ધ્યાન રાખજો. ભાઈ, પણ તમે એકલા ના જાઓ, ચલો અમે પણ આવીએ તમારી સાથે. ના, મારા કરતા વધારે ધ્યાન નિધિનું રાખવાનું છે, એટલે તમે અહીંયા જ રહો. હા સારું ભાઈ, તો જાઓ તમે બિંદાસ. ચલ નિધિ, હું આવું. હા ભાઈ, જલ્દી આવજો પાછા. થઈ ગયો રસ્તો એકદમ ક્લિયર. ચલો પ્રકાશભાઈ, ચાલુ કરી દો તમારું કામ. અરે અરે, ક્યાં લઈ જાવ છો મને? ફરવા લઈ જાવ છો? શું ફરવા? મેં તને કિડનેપ કરી છે, કઈ બોલ્યા વગર ચૂપચાપ ચાલ મારી સાથે. ના, જો તમે મને ફરવા લઈ જતા હોય તો આવું, બાકી નહીં આવું. લાગે છે આનામાં બુદ્ધિ ઓછી છે. હા સારું, હું તને ફરવા લઈ જાઉં બસ. હા, તો મજા આવશે. ચલો. અરે વાહ, શું વાત છે, માની ગયો તારા ડેરિંગને. ચલે, હવે વધારે મારો ટાઈમ ના બગાડીશ, મારા 10 લાખ રૂપિયા આપ એટલે હું નીકળું અહીંયાથી. મળી જશે તને તારા રૂપિયા, પહેલા મને આના ટુકડા તો કરવા દે. આ લોકો કેમ આવી વાત કરે છે, ચલો અહીંયાથી જઈએ. કિશન, એને લઈને આ બાજુ આય. મને બહુ જ બીક લાગે છે, મને અહીંયાથી લઈ જાવ ને. એક મિનિટ ત્યાં જ ઉભો રહેજે. બિચારી આ કેટલી માસૂમ છે અને હું આ પૈસાની લાલચમાં આનો જીવ દાવ પર લગાવું છું. રાજ, રેવા દે, હું આ ડીલ કેન્સલ કરું છું, નથી જોતા મારે પૈસા. તારે પૈસા લેવા ના લેવા એ તારી મરજી, પણ હું આના ટુકડા કરી ન જઈશ. મને બહુ જ બીક લાગે છે, પ્લીઝ મને અહીંયાથી લઈ જાવ ને. ખાલી 10 મિનિટ કરો તમે વેઇટ, ત્યાં સુધી હું આ બધાની કરી નાખું ડેટ.
મને મારવાનું કરતા હતા. લો તમે જ મરી ગયા ને, મજા આવી ગઈ. આજ આવી ગઈ ને મજા? ચાલ જઈએ. અરે આ બધું શું થઈ ગયું? અને મારી લાડકી નિધિ ક્યાં છે? એ કોણે કરી આવું? અને નિધિ ક્યાં? ખબર નહીં ભાઈ, એક છોકરો આવ્યો હતો અને અમને બધાને મારીને નિધિ મેડમને ઉઠાવીને લઈ ગયો. અગમ રાજ છે, બીજું કોઈ ના કરી શકે. આજે તો તને જીવતા નહીં છોડું રાજ. એક મિનિટ ઉભારો ભરત છે. તારી હિંમત કઈ રીતે થઈ મારી બેન ને અહીંયાથી લઈ જવાની? અરે ભાઈ આ શું કરો છો? ભૂલ કરી છે તો માર ખાવી જ પડશે. તને જીવતો મૂકું છું, કેમ કે તું મારી બેનને પાછી લાયો એટલે. પણ પેલા રાજને તો આજે જીવતો નહીં મૂકું. ચાલો એ રેવા દો ભરતજી, હવે તમારે રાજ જોડે જવાની કઈ જરૂર નથી, કેમ કે ઓલરેડી મેને પૂરો કરી નાખ્યો છે. શું? તો પછી તું મારી બેનને અહીંથી ઉઠાઈને કેમ લઈ ગયો હતો? રાજે આ કામના મને 10 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, એટલે મેં આને અહીંયાથી ઉઠાવી હતી. પણ તમારી બેનની માસુમિયત જોઈને મારો જીવ ના થયો, આને રાજના હવાલે સોંપતા, એટલે મેં રાજને ના પાડી દીધી હતી. તો રાજ ગુસ્સામાં આવીને તમારી બેનને મારવા જતો હતો, એટલે મેં એને જ પૂરો કરી નાખ્યો. હા ભાઈ, આમને રાજને મારી નાખ્યો. સોરી યાર, મને માફ કરી દેજે. મેં કંઈ જાણ્યા વગર જ તારા પર હાથ ઉઠાવ્યો. હું તમને માફ કરી દઈશ, પણ એક શરતે. જો તમે તમારી બેનનો હાથ મારા હાથમાં આપવા માંગતા હોય તો. એની માસુમિયતે મારા દિલને ઘાયલ કરી નાખ્યું છે. અરે પણ આનામાં દુનિયાદારીનું એટલું ભાન નથી, તો શું ચાલશે? એ બધું જાણે ભાન લાવવાની જવાબદારી મારી દોડશે. એક મિનિટ નિધિ, તું મને કહેતી હતી ને કે ભાઈ મારા લગ્ન ક્યારે કરાવશો, તો જો આ છોકરો ચાલશે? હા ભાઈ, અમને તો બહુ જ સારા છે, ચાલશે. વાહ રે મારા નાથ, વાહ, તમારો આભાર માનું એટલો ઓછો છે. મને તો એ જ વાતની ચિંતા હતી કે મારી બેનનો હાથ કોણ પકડશે, પણ તમે તો એવો છોકરો ગોતી આપ્યો જેની મારે ખરેખર જરૂર હતી. આઈ જા યાર. ચમકે છે કેવા કિસ્મત ના તારા, તારા જેવા અમને મળ્યા ચાહનારા. ઓ તારા ચહેરા ની સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ, તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ.